અને આંકડા શાસ્ત્ર એટલે કેવું શાસ્ત્ર તો કે ગણિત તો તમે ઘણું બધું ભણી લીધું ગણિત તો તમે ઘણું બધું ભણી લીધું બરાબર આંકડા શાસ્ત્ર ભણવાનું છે આંકડા શાસ્ત્ર તમારે ભણવાનું છે અને આંકડા શાસ્ત્રમાં આપણે પહેલું ચેપ્ટર ભણવાના છીએ કયું ચેપ્ટર ભણવાના છીએ તો કે માહિતીનું એકત્રીકીકરણ માહિતીનું એકત્રીકીકરણ તો સ્ટાર્ટ કરીએ માહિતીનું એકત્રીકીકરણ યસ મિત્રો તો આપણે ત્યાં છે ને અમુક પ્રકારની પ્રજાતિના લોકો હોય છે અને એના વિશે આપણે માહિતી મેળવતા હોઈએ તો આને માહિતીને એકત્રીકરણ કહેવાય કેવા લોકો હોય છે તો અમુક લોકો એવા હોય છે કે જેને બીજાની અણી કાઢવામાં જ રસ આવતો હોય છે બરોબર છે યસ હા એને ગમે ત્યાં બીજાની પિન મારવામાં જ મજા આવતી હોય છે અને આવી જ કોઈક પિન આપણા આંકડા શાસ્ત્રમાં પણ મારે છે કેવી રીતે તો જો સ્ટાર્ટ કરીએ તો કે ભારતના મૌર્ય સામ્રાજ્યના સમયથી આંકડા શાસ્ત્ર ક્ષેત્ર પ્રદાન રહેલું છે મૌર્ય સામ્રાજ્ય યાદ આવ્યો મૌર્ય હા મૌર્ય સામ્રાજ્ય યાદ આવ્યો નહી તો આપણે યાદ કરીએ ચંદ્રગુપ્ત મૌર્ય બરોબર હા બાકી હમણાં હમણાં હું બેઠો હતો ને તો એક જોક્સ થઈ ગયો જોક્સ થઈ ગયો એટલે કેવી રીતે તો એક ભાઈ એવા મને કે ચંદ્રગુપ્ત અને ગણપતિ બાપા વિશે તમને ખબર છે મેં કીધું મને હશે હાલો આવડે પછી બહુ આગળ માથાકુટમાં ન પડ્યા પણ અહીંયા વાત કરી આપણે કે ભારતમાં મૌર્ય સામ્રાજ્ય ના થી આંકડા શાસ્ત્ર ક્ષેત્રે પ્રધાન રહેલું છે મોગલ શાસક શાસ્ત્ર નો ઉલ્લેખ કરેલો છે આ આઈને અકબરી છે દેખાય છે તમને અકબરના જીવન વિશેની જે કઈ પણ આત્મકથા લખવામાં આવી હતી અબુલ ફઝલ એ સોરી આત્મકથા તો એને નહીં કહીએ પણ એનું જીવન ચરિત્ર જેમાં દર્શાવવામાં આવ્યું હતું એ અબુલ ફઝલ ના આઈને અકબરીમાં આકડા શાસ્ત્ર નો ઉલ્લેખ જોવા મળે છે બીજા હવે ઓફિશિયલી નામ બહાર પડ્યું કે માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સૌ પ્રથમ ગોટ ફીડ એક એન હોલ

સત્તરસો ને ઓગણ માં એને સ્ટેટિસ્ટિક લાવ્યા આપણે બે હજાર બાવીસ માં શીખી નથી શીખતા બરોબર હમ આગળ વધીએ તો સૌ પ્રથમ આપણને માહિતી આપી ઈસવી સન સત્તરસો પચાસ પહેલા આંકડા શાસ્ત્ર નો ઉલ્લેખ ફક્ત ઉપયોગ ફક્ત ક્યાં થતો હતો તો કે સંભાવનાના દાખલા ગણવા માટે થતો દસમા માં આવતું ખબર ને સંભાવના એક સિક્કો ઉછાળો આટલી સંભાવના એક પાસો ફેંકો આટલી સંભાવના

કઈ આવડતું ન હોય એટલે સીધું માં નાખે અને સર્ચ કરે સીધે સીધી માહિતી મેળવી લે યસ તો ધીસ વોઝ અ ગૂગલ વેન આઈ વોઝ અ કીડ આગળ સત્તરમી અને અઢારમી સદીમાં બે મહાન મહારથીઓ થઈ ગયા કોણ કોણ તો કે એક લાપલાસભાઈ અને બીજા ગોસભાઈ લાપલાસભાઈ અને ગોસભાઈ જેણે સંભાવના શાસ્ત્ર વિશેના પ્રારંભિક પરિણામો મેળવા પ્રારંભિક એટલે શરૂઆતના પરિણામ કોણે મેળવા તો કે એક તો લાપ્લાસભાઈ હતા અને એની સાથે સાથે હતા ગોસભાઈ એટલે લાપ્લાસભાઈ અને ગોસભાઈ એ સંભાવના શાસ્ત્ર વિશેના પ્રારંભિક પરિણામો મેળવા આ બે વ્યક્તિ છે જો લાપ્લાસ અને ગોસ આ બે વ્યક્તિ છે લાપ્લાસ અને ગોસ જેણે સંભાવના શાસ્ત્ર વિશેના પ્રારંભિક પરિણામો મેળવા હતા પ્રારંભિક એટલે શરૂઆતના પરિણામ ત્યાર પછી સમિતિની રચના હજી સુધી કોઈ સંશોધન કરે એવી એવી સંસ્થા પણ પહેલી સમિતિ ક્યાં બની હતી તો કે ઈસવીસન અઢારસો ચોત્રીસ માં લંડનમાં બની હતી જેનું નામ આપવામાં આવ્યું હતું રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન અને ઇંગ્લેન્ડમાં રોયલ એટલે શું ખબર છે રોયલ જે વેલ્થ હોય ને આપણે ત્યાં રાજા હોય ને એને આપણે શું કહીએ રાજા કિંગ બાદશાહ જયારે ઇંગ્લેન્ડમાં જે રાજા હોય ને એના ફેમિલી ને રોયલ ફેમિલી કહેવામાં આવે એટલે આંકડા શાસ્ત્ર વિશે આવું રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન બન્યું હતું કે જે ક્યાં હતું તો કે ઇંગ્લેન્ડમાં જો આ રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠનનું હેડક્વાર્ટર તમને બતાવેલું છે આ છે રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠનનું હેડ ક્વાર્ટર અહીંયા તેની મીટિંગો થાય છે બરોબર ત્યારબાદ યસ તો આમાંથી જે અગત્યના પોઈન્ટ તો કે 1834 લંડન માં રોયલ આંકડા શાસ્ત્રીય સંગઠન ની રચના સંભાવના શાસ્ત્રના પરિણામો કોણે મેળવા તો કે લાપ્લાસ ભાઈ અને ગોસ ભાઈ બરોબર લાપ્લાસ અને ગોસ અને સૌથી અલગ તો કે 1797 માં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા માં

બરોબર એટલે ક્યાંય પણ જાશો એટલે કાર્લ પિયર્સન પહેલા દેખાશે તો કોણ હતા તો કે આ બે વ્યક્તિ હતા પહેલા છે ગેલ્ટન બીજા છે પિયર્સન પિયર્સન અને આ બે હતા આંકડા શાસ્ત્ર નો ઉપયોગ ક્યાં કર્યો હતો કે વિજ્ઞાન માં કર્યો ઉદ્યોગોમાં કર્યો રાજકારણમાં કર્યો યસ બધા આકડા શાસ્ત્ર ને ફેલાવી દીધું ક્યાંય આકડા શાસ્ત્ર બાકી ન રહેવા દીધું હા કારણ કે એ બે ને બહુ આવડતું હતું

વિભાગની સ્થાપના કરવામાં આવી હતી તો મિત્રો બે વસ્તુ ખાસ સમજી એક તો લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં શું કરવામાં આવી હતી તો આંકડા શાસ્ત્ર વિષયની શરૂઆત અને આંકડા શાસ્ત્ર વિષયના વિભાગની શરૂઆત અને સાથે સાથે યુનિવર્સિટીના આંકડા શાસ્ત્ર વિષયના વિભાગની શરૂઆત કરવામાં આવી હતી ક્યારે તો કે ઈસવીસન ઓગણીસો ને માં ક્યાં તો કે લંડન ખાતે નેક્સ્ટ આગળ જો આપણે વાત કરીએ તો યસ ધોરણ 10 માં યુનિટી બેચ લાઈવ રનિંગ ચાલુ છે પેડ બેચ ધોરણ 12 માં સંજીવની બેચ ચાલુ છે ધોરણ 10 માં ની ફી 2999 માં ચાર વિષય ભણી શકો 12 માં ની ફી 3999 માં પાંચ વિષય આખું વર્ષ ભણી શકો સાથે મેન્ટી ક્વિઝ પીડીએફ નોટ્સ WhatsApp સપોર્ટ ડાઉટ સેશન લાઈવ ક્લાસીસ રેકોર્ડેડ ક્લાસીસ મોટિવેશન સેશન વીકલી ટેસ્ટ આવું ઘણું બધું તમને જોવા મળવાનું છે કોને કોને તો કે ગોસે આકડા શાસ્ત્ર નો પ્રારંભ કર્યો કઈ માહિતી માટે તો કે લઘુ નિદર્શ માહિતી માટે પ્રારંભ કરેલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ફિશરે તો આકડા શાસ્ત્ર ને ક્યાં ક્યાં નાખવું એની વાત તો કે મનોવિજ્ઞાન ખેતી કરીને આકડા શાસ્ત્ર ન મૂકવું હોય બરાબર આપણે જે આકડા શાસ્ત્ર ભણવું પડે છે ને એની પાછળ ફિશર નો છે જો ફિશર ન હોત ને તો આપણે આકડા શાસ્ત્ર ભણવું ન પડત ને મારે આકડા શાસ્ત્ર ભણાવવાનું ન થાય તો મિત્રો જોઈ લઈએ આ ફિશર ભાઈ કોણ હતા

સરકારે માન્ય રાખી અને સરકારે માન્ય રાખતાની સાથે જ ઓક્ટોબર પચાસ ઓગણીસો પચાસ માં માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયો ભારત આઝાદ થયું એટલે માહિતી મેળવવા પૈસાદાર કેટલા પાસે ઘર છે કેટલા પાસે ઘર નથી કેટલા પાસે જમીન છે કેટલા પાસે જમીન નથી કેટલા કામ કરે છે કેટલા રખડે છે બધા જ પ્રકારની માહિતી એકત્રીકરણનો તબક્કો ઓક્ટોબર ઓગણીસો પચાસ માં ચાલુ થયો પ્રથમ તબક્કો જેને આપણે કહીએ એ ઓક્ટોબર ઓગણીસો પચાસ માં ચાલુ થયો ત્યારબાદ વાત કરીએ અન્ય એક સંસ્થા છે જેને પણ આંકડા શાસ્ત્ર ક્ષેત્રે પ્રદાન આપેલું છે કઈ

તો કે આકડા માત્ર નહીં પરંતુ ગુણવાચક વાચક માહિતી માટે પણ આને વાપરવામાં આવે છે ઓકે નેક્સ્ટ આગળ વધ્યા તો પહેલું જ આપ્યું

જે કાર્યાત્મક સંશોધન નું એકમ છે એને અસ્તિત્વમાં આ ક્યારે તો કે ઓગણીસો ઓગણપચાસ માં નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે પીસી મહાન દ્વારા ઓગણીસો ત્રેપન માં આઈએસઆઈ કોલકાતા ખાતે બીજી પંચવર્ષી યોજનાનું માળખું કરવામાં આવ્યું બીજી પાંચમી છઠ્ઠી એવી રીતે કે પંચવર્ષી યોજનામાં પાંચ વર્ષનું ટોટલ આયોજન કરવામાં આવે કોને કેટલી રોજગારી આપવાની કઈ રીતે આપવાની કેટલું ગરીબી ઘટાડવાની કેટલો વિકાસ કરવાનો ઉદ્યોગ કેટલું મહત્વ ખેતીને કેટલું મહત્વ સેવા કેટલું મહત્વ

ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરી માથા દીઠ આવક અને સાધનોની ઈષ્ટતા મતલબ વધુમાં વધુ ફાળવણી માટે આંકડા શાસ્ત્ર ઉપયોગી છે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરવાનો અને મહત્તમ ફાળવણી કરવાની એવા માટે આંકડા શાસ્ત્ર વધુ ઉપયોગી છે ખૂબ ઉપયોગી છે અને આંકડા શાસ્ત્રનો ઉપયોગ જોતા તેનું મહત્વ ખૂબ વધુ રહેલું છે આંકડા શાસ્ત્રનો જે રીતનો ઉપયોગ છે એ પ્રમાણેનું મહત્વ ખૂબ રહેલું છે નેક્સ્ટ વાત કરીએ તો તો ઈસવીસન 1935 માં ડબલ્યુ એફ વિલકોક્સ એ વિષયનો અર્થ એટલે આંકડાશાસ્ત્રનો અર્થ કાર્યક્ષેત્ર અને મર્યાદા બધાયને ધ્યાનમાં માં લઈને સોથી વધુ વ્યાખ્યા આપી દીધી બરાબર આ બધું લીધું અર્થ લીધો કાર્યક્ષેત્ર લીધું મર્યાદાઓ લીધી બધાયને ધ્યાનમાં માં લઈ અને સોથી પણ વધુ વ્યાખ્યા આપી એક સો કરતા પણ વધારે વ્યાખ્યા કોણે આપી હતી તો કે ડબલ્યુ એફ વિલકોક્સ તો આપણે ભાઈ ને મેળવી લઈએ આ ભાઈ હતા ડબલ્યુ એફ વિલકોક્સ હા આ જે સાતી દિમાગ તમને દેખાય છે ને એ ભાઈએ સો આંકડા શસ્ત્ર વ્યાખ્યા આપી દીધી બરોબર અને ઓગણીસો ને પાંત્રીસ માં અને એક વ્યક્તિ થઈ ગયા

આ વ્યક્તિ છે ક્રોક્સ્ટન આ છે ક્રાઉડન એના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા શું છે તો આંકડાશાસ્ત્ર વિજ્ઞાન છે આંકડાશાસ્ત્રને કોની સાથે સરખાવ્યું વિજ્ઞાન સાથે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે આંકડાશાસ્ત્ર શું છે તો કે વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ પૃથકરણ અને અર્થઘટન કરે છે ઓકે ડન કમ્પ્લીટ બોલો કોઈને કંઈ પ્રશ્ન નહીં આગળ વધીએ એક વ્યાખ્યા ખાસ મોસ્ટ આઈએમપી છે યાદ રાખી લેવી ઓકે થેન્ક યુ સો મચ મળીશું આ ચેપ્ટરના બીજા ભાગમાં આ આંકડા આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ વિશ્વ અને ભારતમાં આપણે સમજી લીધો હવે આગળ શાસ્ત્રની આગળની માહિતી મેળવીશું બીજા ચેપ્ટરમાં તો હજી સુધી જે લોકો આ ચેનલ સાથે જોડાયેલા ન હોય જોડાઈ જાય યુથ વિદ્યાકુલ આપણો પરિવાર છે પરિવાર સાથે જોડાયેલા રહેવું થેન્ક યુ સો મચ